હેલો સ્પોકન ઇંગ્લિશના પ્યારા વિદ્યાર્થીઓ, તમારું સ્વાગત છે. હર્ષ બારસિયા છું અને આપણે સ્પોકન ઇંગ્લિશની અંદર આજનું જે લેક્ચર છે એ છે કે નામ લખવા કઈ રીતે અંગ્રેજીની અંદર. કોઈ પણ વ્યક્તિના નામ લખવા હોય, ખાસ કરીને આપણે ગુજરાતમાં રહેતા હોય તો મોટાભાગે આપણે ગુજરાતીઓના, આપણા ભાઈબંધોના, આપણા પરિવારના, બીજાના, ત્રીજાના, બધા નામ લખવાની જે કળા છે ને, ઘણીવાર એમાં લોચો વાગી જતો હોય છે. આ બીજ છે, ઘણાને આવડતું જ હોય છે, જેને ઓલરેડી નામ લખતા આવડે જ છે બધું, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એને તો આ વિડીયો સ્કીપ જ કરવાનો છે. પણ જેને નથી આવડતું એને આ બેઝ વિડીયો છે, એને આ શીખવા મળશે. આમાંથી કેટલા બધા પ્રશ્નો છે જે કદાચ તમારા મગજની અંદર આવા પ્રશ્નો આવ્યાય નહીં હોય, અને એટલી બધી ઝીણવટ ભરી અને આમ એકદમ બોટમ લાઈન સુધી પૂછડું પકડી પકડીને દરેક વસ્તુને આપણે અહીંયા લીધી છે. જો હવે અહીંયા શું લખ્યું છે, મેં જ લખ્યું છે કે કોઈ પણ પુરુષોના કે સ્ત્રીઓના નામ કે અટક લખવું હોય, નામ કે અટક લખવી હોય, તો એના માટે ગુજરાતી વ્યંજનો, ગુજરાતી વ્યંજનો એટલે શું તમને ખબર હોવી જોઈએ. જો ક થી જ્ઞ, ક થી જ્ઞ, આ જે છે ક ખ ગ ઘ ઘ ચ ચ છ ઝ ઝ, આ ગુજરાતી વ્યંજન કહેવાય. શું કહેવાય? વ્યંજન, બરાબર છે. અને પછી લખ્યું છે સ્વર. તો ગુજરાતીમાં સ્વર કોને કહીશું? તો કે અ થી લઈને અમ સુધી જે છે, અ આઈ ઉ ઐ અમ, આ બધા સ્વર છે. આની જાણકારી તમને હોવી જોઈએ. એ ગુજરાતીના વ્યંજનો અને સ્વર માટે અંગ્રેજીમાં કયા અક્ષરો વપરાય છે એ આપણને ખબર હોવી જોઈએ. લાગે છે સીધું સાધું, પણ ઘણી જગ્યાએ તકલીફો પડતી હોય છે, બધી તકલીફો, ગૂંચવડો, કન્ફ્યુઝન બધું એ દૂર કરવાનું, એના માટે તો આપણે છીએ. ઓકે, તો લાઈક કરતા જાઓ વિડીયોને અને આગળ વધતા જાઓ. જો સૌથી પહેલાં એક પછી એક બધું સ્લાઇડ બાય સ્લાઇડ આપણે જોઈશું અહીંયા કે શું થાય છે શું નહીં, બરાબર આપણી સામે. જો સૌથી પહેલાં ક અને ખ જોઈ લઈએ કે શું છે. તો ક માટે કનો કે વપરાય છે, કે, અને ખ માટે કોઈ સ્વતંત્ર અંગ્રેજીમાં અક્ષર નથી, એટલે ક નો કે અને એચ, કે એચ એટલે ખ વપરાય. હવે લખવામાં કઈ રીતે થાય છે? જેમ કે આપણે એક સીધો અને સાદો કાનામાં અત્યારે વગરનો લખવો હોય કે ક મ લ, બરાબર છે. તો ક માટે કે એવું જ લખ્યું છે, પણ બારેક સ્વરની એક લાઈન હંમેશા આપણે યાદ રાખવાની. ક આવે એટલે કે એ, ખ આવે એટલે કે એચ એ, આ બે છે ક અને ખ. પણ અહીંયા લખ્યું છે કમલ. કમલ જ્યારે લખ્યું છે ત્યારે જો તમે ક, પછી મ માટે એમ એ મ, પછી લ માટે એલ. હવે આપણને એમ થાય છે કે અહીંયા એ કેમ લખાતો નથી, અને જો લખાય તો આ થઈ જાય છે કમલા. તો આને કમલા વાંચવું કે કમલ વાંચવું? ભાઈ આમાં તો પોતપોતાના નજરિયાની વાત છે, બરાબર છે. જેમ કે મારું જ નામ છે હર્ષ, આના વિશે આગળ આપણે આજ લેક્ચરની અંદર ડિટેલમાં જોશું કે મારું જ નામ છે હર્ષ, બરાબર છે. તો આ હર્ષ હું આવી રીતે લખું છું, હર્ષ. પણ તમે સાઉથમાં કે અંગ્રેજી જાણકારો જે છે, જેમ કે બહુ મોટા કોમેન્ટેટર છે, બરાબર, તો એના માટે ક્રિકેટના કોમેન્ટેટર એ આમ જ લખે છે એનું નામ હર્ષ. તો એને અંગ્રેજો એમ વાંચે છે હર્ષા ભોગલે. હવે આ વાંચવાની વાત છે, પોતપોતાના રીત રિવાજો, રીત રસમ, પોતાને ત્યાં કેવા નામ હોય છે એના ઉપર બધું જાય છે. પણ હજી એક મેઇન જે હળી કરવાવાળો પોઈન્ટ છે ને, એ શું છે? જો આ જે છે ને કમલ, એ અહીંયા છેલ્લો અક્ષર અધૂરો થઈ જાય કમલ. આખો અક્ષર આ મોટા ભાગે આપણા નામની અંદર હોતો નથી, આખો અક્ષર નથી હોતો. એટલા માટે અહીંયા ક મ અને લ, આ ક આખો અક્ષર હોય છે, મ આખો અક્ષર હોય છે, અને લ છેલ્લો અક્ષર અધૂરો હોય છે, એટલે ખાલી એલ લખીને આપણે છૂટી જઈએ છીએ, બરાબર. બાકી લ જે છે એલ, એના માટે ખાલી લ નથી, આ લ માટે ખાલી એલ નથી, એના માટે એલ એજ છે. પણ લ આખો હોય, મ આખો હોય તો એમ એ, ક આખો હોય તો કે, ખ આખો હોય તો કે એચ એ, પણ અધૂરો અક્ષર છેલ્લો થઈ જાય છે ને, એટલે ક મ લ. અને એ કરીએ તો આપણે કમલા વાંચીએ છીએ. આપણે અહીંયા સ્ત્રી પુરુષના ભેદભાવ કરી દીધા કે કમલ અને કમલા. છોકરાનું નામ હોય અને છોકરો એનું નામ આવી રીતે લખે તો આપણે એમ ખેલ લઈએ, એ કમલા, એ કમલા, કમલા તારા ખીચામાં ગમલા, તારા બાજુ બેઠો એ કમલા, ઓલો ચમલા, અલ્યા. એટલે સમજ્યા તમે વાત શું છે, મૂળ મુદ્દો શું છે? અધૂરો અક્ષર હોય તો
અ નથી આવતો, આખો અક્ષર હોય તો અ આવે છે. બરાબર, ક માટે કે, ખ માટે કે એચ. જેમ કે આપણે અહીં લખવું છે કે ખુશાલી, પહેલાં આપણે એને ભૂસી દઈએ થોડું. ખુશાલ લખવું છે, ખુશાલ. તો ખ માટે કે એચ છે, શું છે? કે એચ. પછી આ જે ખુ છે ને, આમ અથવા તો આમ પણ થાય, ગુજરાતીમાં બંને રીતે થાય છે. જે આમ થાય છે એના માટે યુ આવે છે, આમ થાય છે એના માટે ડબલ ઓ આવે છે. બરાબર, તો ખુ. શ આવે તો એસ એચ, શા છે એટલે એ, લ અધૂરો જ માની લેવાનું એટલે ખુશાલ, નહીં તો પાછું થઈ જશે ખુશાલા. બરાબર, એના પછી જુઓ તમે આગળ. ગ માટે જી અક્ષર આવે છે, જો આપણે ઘણી વાર આ લોચો મારીએ છીએ. બરાબર, જેમ કે ગણેશ લખવું છે તો ગણેશ માટે ગ આવે છે, તો જી એ. હણ, આ હણ છે ને એના માટે એન આવે છે, તો ગણે. શ એટલે એસ એચ. હવે આપણે ઘણી વાર અંગ્રેજીમાં વાંચીએ છીએ કે આયા ગણેશા, એમ જ લખ્યું હોય ગણેશા. તો ગણેશ જે છે એમાં પાછળનો જે આ શ છે ને, એ શ આખે આખો વંચાય છે ને લખાય છે ગણેશ. પણ આને ગણેશા વાંચવાની જરૂર નથી. તો અંગ્રેજોની ઓલાદ છે ગણેશા, શંકરા. પણ શંકર જ છે ના, ગણેશ જ છે ના, હિમાલય, હિમાલય જ છે. પાછળ અ ઉમેરો એટલે લા લા લુ લી લા કરી દેવાનું. ના, આખો જ છે ગણેશ. આપણે તો વર્ષોથી હમ ગમ ગણપતે નમઃ, ગણેશ, પાર્વતી, શંકર, એ જ આપણે ચાલે છે. અર્જુન જ હોય છે, અર્જુના. શ્રી કૃષ્ણ ભગવાન એવું થોડું કહે છે અર્જુના, ભીમા ના, ભીમ, અર્જુન, એમ જ આવે છે. બરાબર, તો ગણેશ. આ શ આખો છે એટલે એસ એચ એ આવે છે, અધૂરું હોય તો ગણેશ. પણ કોઈનું નામ હશે, કોઈનું નામ છે ગણેશભાઈ, તો એ તો આમ જ લખશે. શું લખશે? ગણેશ. એ એ નહીં લખે. બરાબર છે, એવું માનવું હોય તો વાંધો નથી કે ભગવાનનું નામ હોય કે એવા મહાભારતના કે રાવણના પાત્ર હોય તો એમાં પાછળનો અક્ષર આખો હોય છે એટલે પાછળ એ મૂકી દેવાનો. તો એ માનીને એ મૂકવું હોય તો કોઈ વાંધો નથી, નથી મૂકતો તો કોઈ વાંધો નથી. આપણા ઉપર જાય છે, આપણે સમજવાની વાત છે. આ બધી વસ્તુઓ લખેલી એમને એમ ન વાંચવાની હોય, લખેલી એમને વાંચવાની હોય તો અહીં લોચો થઈ જાય. શું શું વંચાય આને? મોહનભાઈ. મોહનભાઈ નથી વંચાતું. તો હ અને હ, હ માટે આપણને ખબર છે આપણે એ જ લખીએ છીએ, પણ હ માટે શું કરવું? મોહનભાઈ જ વાંચીએ છીએ. મોહનભાઈ, મોહન, ઇન મોહન આને મેરર, મોહન. કૃષ્ણ ભગવાનને મોહન કહેવાય છે, જે મનને મોહી લે છે, મોહવું. એમાં હ આવે છે, ઉચ્ચારાય છે હ, છે હ. એટલે અમુક વસ્તુ સમજવાની હોય બધી, આ અહીંયા તો આમ જ લખ્યું છે તો તું ઘડી જાય એમાં ગુફામાં ના, એટલે સમજવાની વાત છે. પછી ઘ માટે જી એચ છે, શું છે? જી એચ. શેના માટે? ઘ. પછી ઘી હોય તો જી એચ આઈ, ઘુ હોય તો જી એચ યુ, એ અલગ અલગ રીતે થાય. પછી ચ માટે અંગ્રેજીમાં કોઈ સ્વતંત્ર અક્ષર નથી, જેમ કે ઘ માટે નથી, એટલે ચનું સી એચ થાય છે. બરાબર છે, જેમ કે કોઈનું નામ છે ચમેલી, ચમેલી, તો ચ એટલે શું થશે? સી એચ. બરાબર છે, ચ આખો થઈ ગયો સી એચ, ચ. પછી મે, મ છે તો એમ એ આવે, પણ મે છે ઉપર માત્ર, તો મે એટલે ઈ આવે, ચ મે. લી એટલે એલ આઈ પણ આવે, એલ ડબલ ઈ પણ આવે. હવે અંગ્રેજીમાં શું છે કે જ્યારે રસવાઈ હોય ને ત્યારે આઈ આવે, અને જ્યારે દીર્ઘાય હોય ત્યારે ડબલ ઈ આવે. બરાબર છે, હવે એ ભેદ બધે કાંઈ લખનારા લખતા નથી. જેમ કે અહીંયા જ ચમેલી છે, પણ ચમેલીને ડબલ ઈ કરનારા લગભગ કોઈ લોકો નથી, આઈ લખનારા છે. બરાબર છે, કોઈ ડબલ ઈ નથી લખતા, આઈ જ લખે છે. આ વસ્તુ હમણાં આગળ આગળ વારંવાર આપણે જોતા જઈશું. છ માટે સી ડબલ એચ, જેમ કે છગન છે, તો છગન માટે સી ડબલ એચ, એ છ થઈ ગયો, છ છ. ગ માટે જી એ એન, ન અધૂરો જ સમજી લેવાનો, એટલે એન, એન એ નહીં,
તો એ છગન જ કહેવાય. પણ હવે છગના એ છગના ના છગન બરાબર એની આપણે વાત આવતી નથી. પછી જ માટે અંગ્રેજીમાં જે શબ્દ વપરાય છે, જો ગ માટે જી છે અને જ માટે જે છે. જેમ કે આપણે લખવું હોય નામ જય, શું નામ લખવું છે? જય. તો જે માટે જે એ વાય. હવે અહીંયા પાછળ એ લખો તો જયા થઈ જાય. જયા, જયા બચ્ચન, અમિતાભ બચ્ચનની પત્ની. અથવા તમારા હસબન્ડ કોઈ જયા હોય, કોઈ મમ્મી નામ જયા હોય, તો આપણે ખોટું લગાડવાની કોઈ વાત જ નથી. પછી આ તો જનરલ વાત થાય છે કે ભાઈ તમે ક્યાં રડાવશો. જય, પણ એ લખવાની કોઈ વાત આવતી નથી. જય અને અધૂરું સમજી લેવાનું છે લોક. જય, ઓકે. પછી ઝ, ઝ આ જે ઝ આવે ને એના માટે અંગ્રેજીમાં બે છે, એક તો જે એચ છે અને ઝેડ પણ છે. બરાબર છે. કોઈનું નામ હોય ઝંખના, કોઈનું નામ હોય ઝલક, તો જે એ એ વ્યક્તિ ઉપર જાય છે કે એ પોતે આનો ઉપયોગ કરે છે કે આનો ઉપયોગ કરે છે કે એ એના ઉપર છે. આપણે એમાં હળી કરી નો હકી હાલે ઝંખના જે એચનો ઉપયોગ કરે તો ઝેડનો ઉપયોગ ના કરે. પોતાનું નામ છે, એને જેમ લખવું એમ, એના માટે એ સ્વતંત્ર છે. તો આ જ. પછી માથે મીંડું છે એટલે નનો ઉચ્ચાર થાય છે, જન. તો જન અધૂરો છે એટલે એન એ નહીં આવે. જંગ ખ, ખ એટલે કે એચ આપણે ભણી ગયા. જંખ ના, જંખના. પછી આ એ ઘણા ના લખતા હોય તો એમાં આપણે કાંઈ ના કરી શકીએ, કાંઈ નહીં. જંખ ના. ઝલક, તો જે ઝેડનો પણ ઉપયોગ કરી શકાય. જ લ ક આ અધૂરો છે, સમજી લેવાનો. હવે અહીંયા એ મોકો તો આખું વિચિત્ર લાગે. ઝલકા, ઝલકા, ઝલકા ના, ઝલક. તો ઝે ઝેડ, સોરી ઝેજ અને ઝેડ પણ બેમાંથી કોઈ પણનો આ ઝ માટે ઉચ્ચાર કરે. આ આને ઝ વંચાય અને આને ઝ, મધમાખી ઉડતી હોય ઝ વંચાય છે. હવે અહીંયા અંગ્રેજી અક્ષર ટી છે. શું છે? ટી. આ ટીનો ઉચ્ચાર આપણા ટ જેટલો તાલવ્ય નથી. તાલવ્ય એટલે શું ખબર છે? જીભ છે ને ઉપર અહીંયા તાળવ્યા, જે તાળવું કહેવાય, તાળવું. હવે મારે ખોલીને કેમ બતાવવું તાળવું તમને? સારું, મારે ખોપડી ખોલી નાખું તમે બીગી જાઓ, હું કંઈ ભૂત થોડો છું. તાલ એટલે કે ઉપર તાળવાને જીભ અટતી નથી. ટ, ટ તાળવાને નાળે. અને ત જેટલો દંતીય નથી. દંતીય એટલે દાંતને અડીને અમુક અક્ષર બોલાતો હોય, ત બોલો તો દાંતને એટલી જીભ અટતી નથી. બેની વચ્ચે, બેની વચ્ચે છે એટલે ટ અને ત બે માટે અંગ્રેજીમાં ટી વપરાય છે. ટી, જેમ કે ત પ ન અને ટીના, તપન અને ટીના. તો અહીંયા પણ ત આ પ અને ન આ અધૂરો સમજી લેવાનું. તપ ટીના, ટી આઈ એન એ ટીના. બરાબર છે. ત આવ્યો તો પણ ટી, ટ આવ્યો તો પણ ટી. હવે સાઉથ ઇન્ડિયામાં તમે જાઓ તો ત્યાં પણ ઘણી બધી સિસ્ટમોમાં ફેરફાર થઈ જાય છે. ત હોય અને ટનો ઉચ્ચાર થતો હોય તો ત્યાં થ એટલે કે સોરી ટી એચ નો પણ ઉપયોગ કરતા હોય છે અને ખાલી ટીનો પણ ઉપયોગ કરતા હોય છે. તો એના નામની અંદર આપણે એ રીતે વાંચવું પડે. બરાબર, એ જોશું આપણે ક્યારેક આગળ લેક્ચરમાં. ઠ અને થ, થ અને થ એના માટે ટી એચ. હવે ઠ ઉપરથી તો નામે લગભગ ના ઓછા હોય અને થ ઉપરથી બહુ ઓછા નામ. કોઈનું નામ હોય થોભણ તો ટી એચ ઓ થો, ભ એટલે વી એચ એ થો ભ. હણ માટે ખાલી એન, થોભણા નહીં, હણ અધૂરો જ સમજી લેવાનો છે લોક છે, થોભણ. પછી ડ અને દ બંને માટે ડીનો ઉપયોગ થાય છે. જેમ કે દિયા, તો દિયા જો છે એ દીર્ઘાય હે, પણ આય લખે તો આપણે દિયાને કાંઈ ના કરી શકીએ. ડ અને દ માટે ડી, ધ અને ઢ માટે ડી એચ નો ઉપયોગ થાય છે. શેના માટે? ધ અને ઢ. અંગ્રેજીમાં ધ માટે ટી એચ હોય, ગુજરાતીમાં ધ માટે, જેમ કે આ ધ છે એનો ઉચ્ચાર થાય છે ધ, તો આ ધ માટે ટી એચ નો ઉપયોગ થાય. જેમ કે મારે લખવું હોય ધેટ, તો આ અંગ્રેજી છે તો આમાં ધ માટે હું લખીશ ધ.
TH that. દેશમાં પણ TH ધ માટે TH લખીશ. પણ ગુજરાતીમાં ધની વાત આવે, જેમ કે ધીરુ નામ હોય ને, ધીરુભાઈ, તો આ જે ધીરુ છે ને એના માટે DH આવશે. આઈ રુ એટલે આર યુ ધીરુ. પણ અહીંયા ધીરુ માટે હું આમ નહીં લખું કાંઈ ધીરુ, તો આ થઈ જશે થીરુ. ના, ધીસ ઇઝ નોટ રાઇટ, ધીસ ઇઝ રાઇટ, ધીરુ બરાબર છે. પછી પ માટે પી, ફ માટે એફ લખાય છે, અને ફ માટે ક્યારેક પીએચ પણ લખાય છે. તો પ એટલે આપણને ખબર છે પાયલ, તો પ એટલે પી, ય એટલે વાય એલ, પાયલ, પાયલા નહીં. ફ માટે એફ પણ લખાય અને પીએચ પણ લખાય, જેમ કે ફિરોઝ, આવું નામ છે ફિરોઝ. તો ફિરોઝ માટે બે વસ્તુ છે, આ એફનો પણ ઉપયોગ થાય, ફિરોઝ. આ મેં કીધું તો આ ઝ માટે એફ, સોરી ઝેડ પણ વંચાય, આ ઝ માટે ઝેડ પણ આવે અને જે એચ પણ આવે. તો ફિરોઝ, ફિરોઝ આવી રીતે પણ લખાય, ફી, જો પીએચ આવ્યું, ફ માટે ફિરોઝ આમ પણ લખાય છે. એના વિશે આગળ આ જ લેક્ચરમાં હમણાં આવશે. બ માટે બીનો ઉપયોગ થાય, જેમ કે બાબુ, એ મેર બાબુ, તો બ એટલે બી એ, બુ એટલે બી યુ, બાબુ. ભ માટે બી એચ, ભ માટે બી એચ, સેનો ઉપયોગ થાય બી એચ, બાકીના બધા રોલ તો એઝ ઇટ ઇઝ છે. મ માટે એમ લખાય છે, મગન, તો મ એટલે મ, જી એટલે ગ એટલે જી એ, ન એટલે એન, અધૂરો છે એટલે એન, મગન. પછી ય માટે વાય, જેમ કે કોઈનું નામ છે યશ, તો વાય એ એસ એચ, શું અધૂરું સમજવાનું, એટલે ખાલી એસ એચ જ આવશે, પાછળ એ નહીં આવે, બરાબર. પછી ર માટે આર, હવે અહીંયા જે પ્રોબ્લેમ થાય છે ને, મેં આપકો લેકે જ લઉં કે પ્રોબ્લેમ ક્યાં. હવે આ જે છે લખ્યું છે રામ, હવે આપણને તો ખબર છે રામ, અને આપણને એ પણ ખબર છે રમા, સમજો છો તમે. આપણે જોવાનું કે શું આપણે વાંચીએ છીએ, રામાયણ વાંચતા હોય અને આવી રીતે આર એ એમ એ લખ્યું હોય, ભગવાનની સ્ટોરી ચાલતી હોય, એવી રીતે કોઈ એવો ગ્રંથ કે એવો કોઈ આર્ટિકલ કે એવું કોઈ છાપું કે એવી કોઈ બુક કે એવી કોઈ વાત કરતા હોય કે સાંભળતા હોય કે લખેલી જોતા હોય, ત્યારે આપણને ખબર જ હોય કે આ રામ જ લખ્યું છે, બરાબર છે. અને આપણા મમ્મીનું, માસીનું, કાકીનું, કોઈનું પણ નામ હોય, કોઈ ગુજરી કહેવાયનું નામ હોય, અને ત્યાં લખ્યું હોય રમા, તો રમા ખાલી આમ ના લખ્યું હોય, રમા બેન લખ્યું હોય, તો અહીંયા રામા બેન નહીં હોય, આ રામ બેન, રામય છોકરી નામ ઘણી વાર હોય છે રામ, તો એ તો આપણે જોવાનું અથવા પૂછી લેવાનું કે શું લખ્યું છે ભાઈ, રામબેન નામ છે કે રમા બેન નામ છે. બાકી રામાયણની વાત આવશે તો તમને આ રામ જ લખ્યું હશે, સ્પેલિંગ બેયના સેમ જ થાય છે, રનવાર, રામ, રમા, રમા, રામ, બરાબર. હવે લ અને અડ, જો ખાસ યાદ રાખજો, લ અને અડ, આ અડ માટે એલ આવે છે, લ માટે પણ એલ આવે છે, ગુજરાતીમાં જ અડ છે. અડનો ઉચ્ચાર હિન્દી અને અંગ્રેજીમાં નથી, એટલે એના માટે કોઈ જુદો અક્ષર નથી. લ માટે હિન્દીમાં શબ્દ છે, લ માટે અંગ્રેજીમાં શબ્દ છે, એટલે ત્યાં એલ છે. અડ માટે ખાલી ગુજરાતી જ છે, એટલે અડનો પણ આપણે એલ કરીએ છીએ, જેમ કે કમળ, તો કમલ, આપણે લ જ વાંચીએ પછી અડ થાય, કમળ. આપણે છે ઓરિજિનલ નામ કમળ, પણ હિન્દીમાં એને કમલ કહેવાય છે, આપણે કમળ કહીએ છીએ, બરાબર છે. તો આ લ માટે, જેમ કે લલિત, લલિત, તો લ એટલે લ, લી અને ત, લલિત, તો એલ એ એલ આઈ ટી, લ નો એલ એ, લી નો એલ આઈ અને ત નો ટી, લલિત થઈ ગયું. પછી આગળ જુઓ તો મેં વ, આ આખી વની દુનિયા છે, વની દુનિયામાં તમારું સ્વાગત છે, હું તમને ઘણા બધા કન્ફ્યુઝન અહીંયા દૂર કરવાનો છું. વ માટે વી પણ વપરાય છે અને વ માટે ડબલ્યુ પણ લખાય છે, વ માટે વી પણ લખાય છે, વ માટે ડબલ્યુ પણ લખાય છે, વ માટે વી અને ડબલ્યુ બંનેનો ઉપયોગ થાય છે, પણ વધારે ઉપયોગ ડબલ્યુને બદલે વીનો થાય છે. ખાસ વાત એ પણ છે કે એસ
કે ટી પછી, ખાસ યાદ રાખજો, અંગ્રેજીમાં એસ કે ટી પછી, અંગ્રેજીમાં એસ કે ટી પછી વી ને બદલે ડબલ્યુ વધારે લખાય છે, અંગ્રેજીમાં એસ કે ટી પછી વી ને બદલે ડબલ્યુ વધારે લખાય છે. કારણ કે અંગ્રેજીમાં ક્યાંય એસ ડબલ્યુ કે ટી ડબલ્યુ એક સાથે આવતા હોય એવા ઘણા શબ્દો છે. એસ ડબલ્યુ કે ટી ડબલ્યુ આવતા એવા ઘણા શબ્દો છે, પણ જ્યારે એસવી કે ટીવી સાથે આવતા હોય એવા ભાગ્યે કોઈ શબ્દ હશે. એટલે ગુજરાતીમાં કોઈ છોકરીનું નામ સ્વાતિ હોય કે ત્વરિતા હોય તો એનું નામ સ્વાતિ આમ જ લખાશે. તમે આમ જ જોયું હશે, સ્વાતિ કે આ ત્વરિતા. એસ કે ટી પછી વી ને બદલે ડબલ્યુનો ઉપયોગ સૌથી વધારે થાય છે. સ્વામિનારાયણ જ્યારે લખાય છે ત્યારે પણ ડબલ્યુનો જ ઉપયોગ થાય છે, સ્વામી નારાયણ. જો અહીંયા ડબલ્યુ જ આવે છે, અહીં વી નથી આવતો, સ્વામિનારાયણ નથી આવતો. એટલે કીધું છે એસ કે ટી પછી મોટાભાગે વી ને બદલે ડબલ્યુનો ઉપયોગ થાય. બરાબર, વીની દુનિયામાં તમારું સ્વાગત છે. હવે આ શ અને શ બે અક્ષરોના સંસ્કૃત ભાષામાં જુદા જુદા ઉચ્ચારો છે, પણ ગુજરાતીમાં લગભગ એક સરખા ઉચ્ચારો છે. શ શ એટલે બે માટે એક જ શબ્દ છે. શું છે? એસ એચ. જેમ કે શું નામ યાદ, શ ઉપરથી નામ યાદ ન આવે, બહુ કહેવાય. શૈલેષ, થોડું અઘરું. બે આવી ગયા જો આમાં, શૈલેષમાં બે આવી ગયા. તો જો હવે આ શ એટલે એસ એચ, માથે ડબલ માત્રા છે તો એ આઈ, શૈ. લે એટલે એલ ઈ, શ એટલે એસ એચ. અધૂરો છે એટલે એ નથી લખતા આપણે, શૈલેષ. એસ એચ, એસ એચ. સ માટે એસ એચ, ખાલી સ હોય તો એસ. જેમ કે સતીશ નામ છે કોઈનું તો સ તી શ, પાછળ આ શ આવ્યો ને એટલે એસ એચ, આગળ આ સ છે એટલે ખાલી એ. સ તી શ, સતીશ, સતીશ. પછી આપણે બોલો સત્ય, સત્ય કે જય સત્ય. હ માટે, મારું નામ આવ્યું હ માટે એચ વપરાય છે, આપણને ખબર છે. હર્ષ, આમાં પણ શ આવ્યો છો. હ એટલે એ, એચ એ, શ. હર ર નો ઉચ્ચાર આવે છે વચ્ચે, જો પાછળના શબ્દમાં રેફ હોય આ રીતે તો ર આવે, હર. શ એટલે એસ એચ, હર્ષા નહીં. એ તો તમને મેં હમણાં આખી ગેમ સમજાવી દીધી. હવે એક ક્ષ છે. શું છે? ક્ષ. ઘણા લખતા ના આવડતો હોય ક્ષ. ક્ષ માં ક અને શ બંને ભળેલા છે, બંને મીઠું મરચું નાખીને ખૂંદી દીધા છે. ક્ષ માં ક અને ક્ષ, ક અને શ, ક શ બે ભેગા થઈને ક્ષ બને છે, ક્ષ. એટલે તે માટે અંગ્રેજીમાં ક્ષ છે. શું છે? ક્ષ. જેમ કે શું નામ આમ ક્ષ ઉપરથી, ક્ષત્રિય લખીએ આપણે, ક્ષત્રિય તો ક્ષ, અક્ષ. ત્રિય એ લખો તો એ કાંઈ ફેર નથી પડતો આમાં, ક્ષત્રિય ય જ બનશે, આખો ય આવે છે આમાં, ખોળો ય નથી આવતો. ક્ષ ત્રિ, ત્રિ એટલે ટી આર આઈ અને ય, ક્ષત્રિય. બરાબર છે. પછી જ્ઞ માટે, આખી જ્ઞની દુનિયા છે, બહુ જુદું જુદું છે, અલગ અલગ ભાષાઓમાં સમજવા જેવું છે આખું ભાષાઓ. તો ભાઈ જ્ઞના ઉચ્ચારમાં ગ અને ન ભળેલા છે. જ્ઞ ગ પ્લસ ન બરાબર જ્ઞ, આ આખું મિશ્રણ કરી દીધું મશીન, તો બધું હલાવી ગરમ કરીને તાવડે ચડાવી ભૂકા કરી નાખે. એટલે જ્ઞ માટે અંગ્રેજીમાં જીએન લખી શકાય. શું લખી શકાય? જીએન. જેમ કે કોઈનું નામ છે જ્ઞાન, તો જ્ઞાન પણ લખી શકાય, જ્ઞાન. પણ રોચક એ છે કે મરાઠી ભાષામાં જ્ઞનો ઉચ્ચાર દર્શાવવા ડીએનનો ઉપયોગ થાય છે, સેનો? ડીએન. અને ઉત્તર હિન્દુસ્તાનમાં, ઉત્તર યુપી ને બાજુ, ઉત્તર હિન્દુસ્તાનમાં જ્ઞનો ઉચ્ચારમાં જીવાય આવે છે. સંસ્કૃતના કેટલાક પુસ્તકોમાં જ્ઞ માટે જેએન આવે છે. એટલે આ માટે જ્ઞ માટે કેટલા અક્ષર આવ્યા? જીએન પણ આવી શકે, મરાઠી હોય તો ડીએન પણ આવી શકે, ઉત્તર હિન્દુસ્તાન હોય તો જીવાય પણ આવી શકે, અને સંસ્કૃતમાં ઘણી જગ્યાએ જેએન પણ આવે છે. વિશાળ દુનિયા છે, કોઈ એક કોચલાની અંદર, એક બોક્સની અંદર તમે બધાને ઘૂસાડી ના શકો.
અહીંયા તો કેટલા બધા દિમાગ હોય, કેટલા બધા પંડિતો હોય, કેટલા બધા વિદ્વાનો હોય, પોતપોતાની રીતે અર્થ પહેરવા હોય, એની પાછળની રોચક કથાઓ હોય, અર્થસભર બધી દુનિયા હોય, આપણે એમાં હળી ના કરી શકીએ, આપણો હળવાણો થઈ જાય. ખબર પડી ગઈ તમને જ્ઞ. હવે અહીંથી થોડીક જ્ઞ એટલે કોકો તો આપણે પૂરો થઈ ગયો, હવે થઈ જાણવા જેવી વસ્તુ ઘણી બધી છે. ઘણા લોકો સીતા પણ લખે ને સીતા પણ લખે, ગીતા પણ લખાય ને ગીતા આમ પણ લખાય. શું છે રોચકતા? રસવાય હોય તો આ આવે, દીર્ઘાય હોય તો ડબલ ઈ આવે. પણ હવે લખવા વાળાએ પોતાની રીત, અને આમ લખવું હોય તો એ કાયદો ના ના પાડી શકે, આમ લખવું હોય તો કાયદો ના ના પાડી શકે. પોતાનું નામમાં એણે આઈ લખવો કે ડબલ ઈ લખવો એમાં કોઈ કાંઈ હળી કરી શકે નહીં. જેમ કે ભૂપત, તો યુનો ઉપયોગ પણ થાય, અને દીર્ઘાવાળું હોય આ રસ્વવાળું તો ડબલ ઓનો પણ ઉપયોગ થાય. એ ભૂપતાએ જોવાનું, એ ભૂપતને જોવાનું કે ભાઈ એને હું રાખું, એ આપણે કાંઈ કરાય નહીં. પણ ભાઈ ભેગા ન હાલે, પછી તમે આમ લખો ભૂપત, અરે આમ લખો તોય કોઈને વાંધો ન હોય. શું વાત કરો તમે, આ બધા બોલિવૂડના અમુક અમુક બધા હોય છે, એના નામની અંદર અમુક અમુક અક્ષરો કાઢી નાખે ને બે ત્રણ બીજા અક્ષરો નાખી દે. કેમ તો કે આણે કીધું છે આવું કે આ બે અક્ષરો તમે રાખશો તો તમારી બહુ આગળ વધશે. હું આગળ વધે. પછી રમેશ અને રમેશ શાહ, એ તો મેં તમને કહી દીધું ને, પાછળ એ ક્યારે લગાડવો? જ્યારે રમેશ શ અધૂરું હોય તો એ ન આવે, શ આખો હોય તો એ આવે. બરાબર. જ્યારે નામને અંતે જોડાક્ષર આવે ત્યારે, જેમ કે હેમેન્દ્ર હોય, અષ્ટાવક્ર હોય, જો કે હેમેન્દ્ર, હ એટલે એચી, મે એટલે હેમેન, હેમેન નો અડધો છે એટલે એન, દ્ર. જ્યારે જોડાક્ષર હોય, છેલ્લો શબ્દ જ્યારે જોડ્યો હોય ત્યારે પાછળ એ લખાય છે, હેમેન્દ્ર. એ વગરનો આવી રીતે હેમેન્દ્ર નથી થતું, એ આવે જ અહીંયા. એ અષ્ટાવક્ર છે તો અષ્ટાવક્રનો એ, શ અડધો છે એસ એચ, ટ છે ટી એ, વ છે વી એ, ક્ર કે આર એ, અષ્ટાવક્ર એ આવે છે. જોડાક્ષર હોય, છેલ્લો અક્ષર જ્યારે જોડ્યું હોય ત્યારે પાછળ એ લખાય છે. પછીની દુનિયામાં રૂનો ઉચ્ચાર, આને આપણે રૂ જ વાંચીએ છીએ. શું વાંચીએ છીએ? રૂ. રૂનો ઉચ્ચાર આપણે રૂ કરીએ છીએ, પણ અંગ્રેજીમાં એનો ઉચ્ચાર ક્યાંક ને ક્યાંક સંસ્કૃતમાંથી કે એને કોણ જાણે ક્યાંથી લીધો હોય છે, જેને લીધો હોય છે એને રી એવો કરે છે. તો જ્યારે ઋષિ, કૃષ્ણ, તૃપ્તિ એવા નામ જ્યારે આવે છે ત્યારે આ છે તો ઋષિ જ, કોઈનું નામ હોય ઋષિ તો એ લખે છે કઈ રીતે? ઋષિ. જો શું કામે? તો કે રોનો ઉચ્ચાર એ લોકો રી જેવો કરે છે એટલે ઋષિ. પણ તમારું નામ ઋષિ હોય ને તમે રૂ આર યુ એસ એચ આઈ લખો તો કોઈ કંઈ કંદો કાઢી લે નહીં, કોઈ તમારીમાં ઘોડા કે કાળા કૂતરા કે કાળી ચૂડેલો દોડાવે નહીં. કૃષ્ણમાંય જો આપણે, ભગવાન કૃષ્ણનું નામ છે પણ કૃષ્ણ આ યુ લખવાને બદલે આઈ લખાય છે, કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ જ છે, કૃષ્ણ જ છે, પણ કૃષ્ણ પછી કૃષ્ણા થયું. પણ તૃપ્તિ, તૃપ્તિ, ત્રુ રુ રુ, એમાં વચ્ચે રૂ આવે જ છે, ત્રુ, પણ એમાં પાછું યુ લખાય છે તો આપણે તૃપ્તિને શું સમજાવવા જાવી બેટા? તૃપ્તિ લખ ના, ત્યાં કોઈ પાછું ગેમ અલગ છે. હવે જો અહીંયા આ શું છે? રાય. કોઈની સરનેમ હોય ને રાય, તો ર એટલે શું આવવું જોઈએ ખરેખર? આર એ રા, અને વાય એટલે વાય રાય. આ ખરેખર રાય લખાય એક્ઝેક્ટ આપણા કકા પ્રમાણે, હિન્દી ગુજરાતીના કકા પ્રમાણે આવી રીતે રાય લખાણ. પણ આ અંગ્રેજીમાં સ્પેલિંગ બને છે. સૂર્યના જે કિરણ હોય ને એ કિરણને રે કહેવાય. આ અંગ્રેજીમાં આને રે વંચાય, ગુજરાતીમાં રાય થાય. એટલે રાય જેની સરનેમ છે, જેમ કે ઈશ્વર રાય, એ જે સરનેમ છે એ આ રાય લખશે નહીં, એ આઈ લખશે, આર એ આઈ રાય, રઈ. જ્યારે બંગાળ બાજુ જાઓ તો એ જ રાયને ઓ અહીંયા એની જગ્યાએ ઓ લખી દેશે, રોય. જેવો દેશ એવો વેશ, એવી એની ભાષા, એવા એના શબ્દો, એવા એના સ્પેલિંગ. જેમ કે બહેન છે, બહેન આખો અક્ષર આવો છે આપણો, બહેન તો લખાવો આમ જોઈએ બહેન, પણ લખાય છે બેન, તો બેનને શું કહેવું? કાંઈ ના કહેવાય, આમ જ લખવું, જે લોકમાં ચાલતું હોય ને એ જ લખાતું હોય. મહેતા છે, મહેતા, કોઈની સરનામ હોય મહેતા, તો મ હેતા, આ સ્પેલિંગ સાચો છે,
પણ લખનારા મહેતા મહેતા એમ ઈ એચ ટી એ લખતા હોય છે. આપણે શું કરીએ, કંઈ વાંધો નથી, એમ લખો. એવી જ રીતે નહેરુ, ન હે રૂ કરવું હોય તો ન એટલે એને, હે એટલે એચ ઈ અને રૂ એટલે આર યુ, તો નહેરુ આમ લખાય છે, નહેરુ. આમાં શું કરીએ આપણે? એવી જ રીતે બીજી રોચકતાઓ છે. જો મુસ્લિમોની વાત કરીએ આપણે, તો મુસ્લિમોમાં થોડા ઉચ્ચારો અલગ થાય છે અને અંગ્રેજી શબ્દો પણ અલગ વપરાય છે. જેમ કે ઝનો ઉચ્ચાર એ લોકો મોટા ભાગે ઝેડ કરતા હોય છે, જે એચ નહીં. જેમ કે રઝિયા નામ છે તો ઝેડ આવ્યું છે, રઝિયા, આર એ ઝેડ આઈ વાય, રઝિયા. એવી રીતે ક માટે એ લોકો મોટા ભાગે ક્યુનો ઉચ્ચાર કરતા હોય છે. જેમ કે સાદી ક તો ક્યુ, સાદિક અલી, ક્યુનો ઉચ્ચાર આવ્યો. એવી જ રીતે ફિરોઝ શાહ મહેતા હતા, ભારતના બહુ મોટા નેતા હતા, એ પોતાના નામની અંદર અહીંયા એફનો ઉપયોગ નહોતા કરતા, આવી રીતે ફિરોઝ નહોતા લખતા, એ પીએચ જ લખતા હતા. તો ફિરોઝ શાહ મહેતા કોણે લખી, કહેવાય નહીં, સ્વતંત્રતા છે બધાને લખવાની. હુસેન છે એ પણ બે રીતે લખાય છે, આવી રીતે એચ યુ એસ એન લખાય અને એચ યુ એસ આઈ એન, આમ પણ હુસેન લખાય. ઇબ્રાહિમ પણ આઈથી લખાય અને ઈથી પણ લખે છે લખનારો. ભાષાઓની અંદર બહુ બધી છૂટછાટ હોય છે સાહેબ, એ તમારા ઉપર જાય છે તમારે શું લખવું છે. અહમદ લખવું હોય તો એચ એ એચ એમ એ ડી અને એચ એમ ઈ ડી બે રીતે લખાય છે. શેખ હોય છે જે મુસ્લિમ અને દુબઈ વગેરેમાં શેખ, તો એમાં એસ એચ ઈ કે એચ આમ શેખ નથી લખાતું, એસ એચ એ આઈ કે એચ આમ શેખ લખાય છે. વચ્ચે આઈ આવે છે અને ઈની જગ્યાએ એ આવી ગઈ શેખ. આ છે કક્કાનો અટપટો સ્વતંત્ર મનભાવંત મજા આવે એવો ઉપયોગ. તમે આમાંથી કોઈ પણ જાતનો ઉપયોગ તમને જે યોગ્ય લાગે એ રીતે તમે કરી શકો છો, આમાં કોઈ તમને કંઈ મના કરી શકે નહીં. તો આપણે પહેલાં પેજથી લઈને ઘણા બધા ઉચ્ચારો અને ઘણી બધી તમારી જગ્યાચોળ થતી હશે આપણે ઉકેલી દીધી, બરાબર. નેક્સ્ટ ટાઈમ નવા વિડીયોની અંદર ફરીથી મળીશું અને આગળ નામ લખવાની કે ઘણા બધી વસ્તુઓમાં ગૂંચવડા જે આપણે બેઝિક ઇંગ્લિશમાં થાય છે બધા સોલ્વ કરતા રહીશું. ઓકે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.